સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે ગ્રામજનો કચેરીએ પહોંચી ગયા છે. તો અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મોજદર ગામે પીવાના પાણીની સમસ્યા જોવા મળી ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને રજૂઆત કરવામાં આવે છે. ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે, ત્યારે પીવાના પાણીની માંગ સાથે ગ્રામજનોનો વિરોધ જોવા મળ્યો છે. સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાયેલી જોવા મળી છે, જ્યાં મોજદર ગામે પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ગ્રામજનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ભર ઉનાળે પીવાના પાણી માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે, તો પીવાના પાણીની માંગ સાથે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. આ ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોએ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. ગુજરાત સરકારમાં ભાજપ સરકાર એવું કે છે, નળ છે જળ, ઘર ઘર કે પાણી. તો તમે મોજીદર ગામમાં આવીને ચેકિંગ કરો તો ઘર છે, નળમાં પાણી ક્યાં આવે છે? મોજીદર વાસમાં, વણકર વાસમાં ગામ લોકોનો ત્રાસ છે, જે દુરાગ્રહ રાખે છે. વણકર હોવાથી અમને પાણીની સમસ્યાથી દૂર રાખે છે. જાણી બુજીને અમારા ગામમાં પાણી આપવામાં આવતું નથી. વણકર વાસમાં અમારા ગામના બૈરાઓ, મુજદર ગામ દલિત વાસના બૈરાઓ 2 કિલોમીટર દૂર પાણી ભરવા જાય, ત્યાં ધોમ ધપતો તાપ હોય છતાં પણ પાણી અમારે પીવા માટે લાવવું પડે છે. તો આનું અમે વાસ્મોમાં સુરેન્દ્રનગર રજૂઆત કરી, સરપંચ દ્વારા રજૂઆત કરી, તો સરપંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે અમારી આગળ ગ્રાન્ટ નથી, તમે ઉપર રજૂઆત કરો. વાસ્મોમાં રજૂઆત કરવામાં આવી તો વાસ્મો વાળા રૂબરૂ મુલાકાત કરીને, રોજકામ કરીને આવી ગયા, તો એક દિવસ પાણી એમને આપવામાં આવ્યું, પછી આજની ઘડી પાણી બંધ કરવામાં આવ્યું છે. અમારા સાહેબ, પાણી 2 મહિના ઉપર થી આવતું નથી. સરકાર મોટે મોટે વાતો કરે, સૌની યોજના ના, પણ કોઈ પાણીનો અમારે ભરવાનું પીવાનું નથી હોતું. અને આડુ અવળા થી અમારા બૈરા ને પીવાનું પાણી લાવવાની તકલીફ પડે બહુ, એટલે બહુ હેરાન થઈ જવાય. તડકા ને લીધે અને 45 ડિગ્રી તાપમાન હોય, અમે પાણી વગર શું કરવી? પીવાનું પાણી આડુ અવળા કોક ને અહીંયા આવતું હોય, અહીંયાથી 2 બેડા 5 બેડા ને એવી રીતે લાવવું પડે, શું કરવું? રજૂઆત વાસ્મોમાં કરી, પછી એક દિવસ